નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે જોઈશું રેવન્યુ તરાટી કે જે અઠ્યાવીસ બે હજાર સોળના રોજ લેવામાં આવી હતી તેમાં આપણે સાહિત્યના કેટલા પ્રશ્નો પૂછાણા વ્યાકરણના કેટલા પ્રશ્નો પૂછાણા ઇંગ્લિશ ગ્રામર કેટલું પૂછાણું તેમજ ગણિત છે રીઝનિંગ છે જી કેના પ્રશ્નો કેટલા કેટલા માર્ક્સનું પૂછાણું છે તે સોએ સો માર્ક્સનું મેં એનાલિસિસ કરેલું છે તો એનાલિસિસ કરીને તમને કહેવા માગીશ કે આવનારી કોઈ બી એક્ઝામ જે છે એટલે કે રેવન્યુ તલાટી સ્પેશિયલ માટે આપણે કઈ રીતના ખાસ કરીને તૈયારી કરવી તો મિત્રો તમે જો મારી યુટ્યુબ ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાઇકન પ્રેસ કરજો જેથી કરીને મારા બધા વિડીયોની અપડેટ્સ તમારા ફોન પર મળતી રહેશે અને મિત્રો તમને જો વિડીયો પસંદ આવે તો વિડીયોના અંતમાં લાઇક જરૂર કરજો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ તો મિત્રો જે રેવન્યુ તલાટીનું સો માર્ક્સનું પેપર આવે છે તો સો માર્ક્સના પેપરમાં જે આ ચાર ટોપિક જે છે તે મોસ્ટ ટાઈમપી એટલે બહુ જ ખૂબ જ અગત્ય રીતના પૂછાય છે તો ફર્સ્ટ એ ગુજરાતી સાહિત્ય તો જે બે હજાર સોળનું રેવન્યુ તલાટીનું પેપર ગયું તેમાં સોળ માર્ક્સનું ગુજરાતી સાહિત્ય પૂછાણું હતું તો જો તો કેટલો ખાસ મોસ્ટ ટાઈમપી ટોપિક છે સોળ સોળ માર્ક્સનું ગુજરાતી સાહિત્ય પૂછાતું હોય તો સાહિત્યમાં યાદ કરવા જેવું છે એટલું કે ચાલીસથી પિસ્તાલીસ કવિ જે છે તે તમારે ખાલી યાદ કરવા છે તેમજ તેની સંસ્થાઓ અને હાલમાં જો કરંટ અફેરમાં કોઈ સાહિત્યને લગતા કોઈ પ્રશ્ન હોય હાલમાં આપણે વિનોદ ભટ્ટનું અવસાન થયું તો વિનોદ ભટ્ટ વિશેના જે બી પ્રશ્નો જે છે તે યાદ કરી લો તો આવી રીતના સાહિત્યમાં સારી એવી તૈયારી કરીને આવનારી એક્ઝામમાં તમે સોળમાંથી તમે તેરથી ચૌદ માર્ક જે છે તે ઇઝીલી મિત્રો મેળવી શકો છો તો સાહિત્ય માટે તમારે જો હજી તૈયારી કરી હોય તો મેં સાહિત્યના બધે બધા વિડીયો જે છે તે શોર્ટકટ રીકની મદદથી અપલોડ કરેલા છે તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મળી રહેશે તો ત્યાંથી મિત્રો તમે સાહિત્ય આખે આખું સાહિત્ય તમે ત્યાંથી જોઈ શકશો ત્યાર પછીનો સેકન્ડ પોઈન્ટ છે ગુજરાતી વ્યાકરણ તો ગુજરાતી વ્યાકરણ મિત્રો પંદર માર્ક્સનું પૂછાય છે તો ખૂબ જ અગત્યનો એવો ટોપિક છે ગુજરાતી વ્યાકરણમાંથી પંદર માર્ક્સનું આવે છે આમાં તમારે અલંકાર છે છંદ છે ગુજરાતી આપણે સમાનાથી વિરુદ્ધાથી શબ્દ સમૂહ રૂઢિપ્રયોગ છે તેમજ આપણે અલગ અલગ આપણે જે પ્રેરક વાક્ય કર્તરી કર્મણી અને આ બધી વસ્તુ અલંકાર છે આ બધી વસ્તુ ગુજરાતી વ્યાકરણમાં પૂછાય છે તો ખાસ કરીને જે બી તમારે જે રેવન્યુ તલાટીની એક્ઝામ છે તે ગૌણ સેવા લેવાનું છે તો ગૌણ સેવાના જૂના વર્ષોના પેપરમાં કઈ રીતના એ લોકો ક્વેશ્ચન પૂછે છે તે રીતના તૈયારી કરશો તો પંદર માર્ક્સમાંથી ઇઝીલી તમે બારથી તેર માર્ક્સ જે છે તે મિત્રો મેળવી શકો છો અમે વ્યાકરણમાં તમારે બેઠે બેઠા માર્ક્સ તમારે મેળવવા હોય તો એકથી બે માર્ક્સ તો તમારા જશે જ કેમ કે ગુજરાતીના જે સમાનાથી અને વિરુદ્ધાથી પ્રશ્નો જે છે તે એવી રીતના પૂછાય છે કે જે તમને ખ્યાલ જ નહીં આવે તો પંદરમાંથી બારથી તેર માર્ક્સ તમે આસાનીથી મેળવી શકો છો ત્યાર પછીનો થર્ડ ટોપિક છે કે જે આપણા બધાનો જે વીક પોઈન્ટ છે ઇંગ્લિશ ગ્રામર તો ઇંગ્લિશ ગ્રામર જે છે તે બી મિત્રો પંદર માર્ક્સનું છે તો ગોંડ સેવા જે એક્ઝામ લે છે તેમાં વારે વારે લોકો રિપીટેડ ક્વેશ્ચન પૂછતા આવ્યા છે તો ઇંગ્લિશ ગ્રામર જોશો તો ઇંગ્લિશ ગ્રામર વારે વારે એક્ઝામમાં દસમાંથી છ માર્ક્સ સાત માર્ક્સનું રિપીટ થતું હોય છે તો પંદરમાંથી સાતથી આઠ માર્ક્સનું રિપીટ થઈ શકે છે તો જૂના વર્ષોમાં જે પેપર લેવાના હોય તે પેપર પ્રમાણે શું શું પૂછાય છે તે પ્રમાણે ડેઇલી તમે પ્રેક્ટિસ કરતા જાઓ અને ન નિયમ યાદ રહે તો પણ ગોખી ગોખીને છેલ્લી બાકી પણ ઇંગ્લિશનો જે નિયમ છે તે યાદ કરીને સારા એવા માર્ક્સ લઈ લો આગળ જતાં આપણે આનું કાંઈ કામ તમારે નથી આવવાનું હાલ પૂરતું એક્ઝામ પાસ કરવા માટે આપણે જરૂરી છે તો હાલમાં તમે જે આપણે સરસ સરસ એન્જલની બુક છે તેમજ વિવેકાનંદ એકેડમીની બુક છે તો અક્ષરની બુક છે તો આ બધી બુક તમે પ્રિફર કરીને ઇંગ્લિશમાં પંદરમાંથી તમે સારા એવા દસથી અગિયાર માર્ક્સ જે છે તે તમે મેળવી શકો છો ત્યાર પછીનો ચોથો પોઈન્ટ છે ગણિત હવે મિત્રો ગણિત જે છે તે તેર માર્ક્સનું પૂછાય છે તો ગણિત મિત્રો બહુ જ ઇઝી એવો ટોપિક છે થોડો ટાઈમ લે છે પણ ટાઈમ તમે ડેઈલી એની પાછળ તમે ચેપ્ટર તમે ડેલી રિવિઝન કરતા જાશો તો તમને તેમાં ગણવાની એટલી બધી મજા આવતા આવશે કે તમને આગળ જતાં તમે કોઈ બી એક્ઝામમાં તમે મેસ ઇંગ્લિશ અને તમારું ગુજરાતી વ્યાકરણ પરફેક્ટ હશે તો ગમે એવી એક્ઝામ હશે તમે ક્રેક કરી શકશો તો ગણિત તેર માર્ક્સનું પૂછાય છે તો આના માટે તમે સારી સારી એવી આપણે બુક જે છે તે આપણે લિબર્ટી છે તેમજ આપણે વિવેકાનંદ એકેડેમીની બુક છે સાથે સાથે આપણે વોલ્ડ ઇન બોક્સ છે તો આ બધી બુક તમે પ્રિફર કરશો જેથી કરીને તમને ખ્યાલ આવશે કે જૂના વર્ષોમાં કેવા પેપરો પૂછાણા છે અને તેમાંથી તમે સારા એવા માર્ક્સ જે છે તે આવનારી રેવન્યુ તલાટીમાં મેળવી શકશો તો મિત્રો તેના માટે મેં એક આ ચાર્ટ બનાવ્યો છે તો સૌથી વધુ શેમાંથી પૂછાય છે તો ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ પૂછાય છે ત્યાર પછી પૂછાય છે ગુજરાતી વ્યાકરણ પંદર માર્ક્સનું ત્યાર પછી છે ઇંગ્લિશ ગ્રામર જે બી છે પંદર માર્ક્સનું ત્યાર પછી છે ગણિત તો ગણિત તેર માર્ક્સનું તેમાં પૂછાણું હતું તો ત્યાર પછીનો જે પોર્શન છે જે હવે આપણે જોઈએ તો ત્યાર પછીના જે આપણે બાકીના જે આપણે ચાલીસ માર્ક જે છે તેમાં કઈ રીતના પ્રશ્નો પૂછાણા હતા બે હજાર સોળમાં તો તેમાં જનરલ નોલેજના બાર માર્કસના પ્રશ્નો પૂછાણા હતા તો જનરલ નોલેજમાં મિત્રો આપણે બધું આવી જાય છે કે આપણે જાહેર વહીવટ છે પંચાયતી રાજ છે આપણે કોમ્પ્યુટરને લગતા ક્વેશ્ચન છે તો આ બધી વસ્તુ મોસ્ટ ઓફ જે જનરલ નોલેજમાં આવી જાય છે તો તેનું મેં ડિટેલમાં અલગથી બી કરેલું છે તો જનરલ નોલેજના તેમાં અલગથી બાર પ્રશ્નો હતા ત્યાર પછી ભૂગોળના ભૂગોળના પાંચ માર્કસનું પૂછાય છે ભૂગોળ આટલું બધું મોટું છે કે તમે આટલું બધું કરીને જાશો તો બી તમારું પાંચ માર્ક્સનું ભૂગોળ પૂછાય છે તેની સામે ગુજરાતી સાહિત્ય એવો ટોપિક છે જે તમારે ચાલીસ થી પિસ્તાલીસ કવિ ઓનલી કરશો તો તેમાંથી તમારે સોળ માર્ક્સ પૂછાવાનું છે તો ધ્યાન તમે ખાસ કરીને સાહિત્ય વ્યાકરણ ઇંગ્લિશ ગ્રામર ગુજરાતી ગ્રામર અને આપણે મેથ્સ નો પોર્સન છે તેના પર આપવું જેથી કરીને આ બધા ક્વેશ્ચન એવા છે કે ભૂગોળના બહુ જ ઇઝી પૂછા છે એમ જ પૂછા છે ઉત્તર ગુજરાતની અંબાકોણ તો બધાને આવડવાનો છે મિત્રો તો જી ઉપર ખાસ આટલું બધું ફોકસ ન કરો પણ સાથે સાથે તમે ડેલી થોડું થોડું ક્વિઝને એવું બધું કરતા જાઓ જેથી કરીને તમને ખ્યાલ આવશે કે કઈ રીતના પ્રશ્નો પૂછાય છે પણ જૂના પેપર જે છે તે પ્રિફર કરવાનો આગ્રહ રાખજો જેથી તમને ખબર પડશે કે કઈ રીતની પેપર સ્ટાઇલ આવે છે ત્યાર પછીના સાયન્સ એટલે કે વિજ્ઞાનમાંથી મિત્રો પૂછાણું હતું વિજ્ઞાનમાંથી આપણે જે સાયન્સ આવે છે તો સાયન્સમાંથી પાંચ માર્ક્સનું પૂછાણું હતું કે આના પિતા કોને કહેવાય છે તો એવા બધા ક્વેશ્ચનો જે છે તે પાંચ માર્ક્સમાં પૂછાણા ત્યાર પછીનું આપણે કરંટ અફેર તો કરંટ અફેર મિત્રો પાંચ માર્ક્સનું પૂછાણું હતું પણ તમે બાકીનું ઓવરઓલ પેપર જોશો તો કરંટ અફેર તમારા માટે ખૂબ જ અગત્યનું છે કેમ કે જે વિજ્ઞાનનો કોઈ ક્વેશ્ચન હશે કે ભૂગોળનો કોઈ ક્વેશ્ચન કે ઇતિહાસનો કોઈ ક્વેશ્ચન હશે તે હાલમાં કોઈ કરંટની ઘટના ચાલતી હશે તેને લઈને જ આવે છે તો ખાસ કરીને કરંટ અફેર જે છે તે ઓનલી ભલે પાંચ માર્ક્સનું હોય પણ બાકીના ભૂગોળ વિજ્ઞાન અને આપણે જે ઇતિહાસને આ બધી યોજના જે છે તે બધે બધા ટોપિક જે છે તે કરંટ અફેરનો જ ભાગ છે તો ખાસ કરીને હું ડેલી કરંટ અફેર મૂકું છું તો વન લાઈનર કરંટ અફેર તમે ડેલી કરતા જાઓ સાથે સાથે અને તમને તેની પીડીએફ જે છે તે બી તમને હું ડેલી આપતો જઈશ તો આવી રીતના વ્યવસ્થિત તૈયારી કરશો તો તમે કરંટ અફેરમાંથી બી પાંચમાંથી પાંચ માર્ક્સ તમે મેળવી શકો છો ત્યાર પછીનો પોર્શન છે મિત્રો રિઝનિંગ રીઝનિંગ ચાર માર્ક્સનું પૂછાણું હતું રીઝનિંગ જે છે આપણે ચાર માર્ક્સનું પૂછાણું હતું તો આપણે એથી જે ગોઠવવાના આવે છે તેમજ આપણે જે ઉંમરવાળા જે કોઈડ આવે છે આપણે અને લોહીના સંબંધ લોહીના સંબંધ પૂછાયેલા હતા તો એવી રીતના ક્વેશ્ચન કરીને રિઝનિંગમાંથી ચાર માર્ક્સનું પૂછાયેલું હતું તો રીઝનિંગ જે છે તે બી આપણા માટે આઈમ્પી છે પણ રિઝનિંગ જે છે તે મિત્રો તમે રમતા રમતા તમે સોલ્વ કરી નાખશો તેવી છે તમારે એમાં મેન્ટલ એબિલિટી તમારી કેટલા છે તેના ઉપર ડિપેન્ડ કરે છે રીઝનિંગ મિત્રો આસાનીથી સોલ્વ થઈ જાય એવો ટોપિક છે તો તેમાં ચાર માર્ક્સથી તમે ચાર માર્ક બેઠા મેળવવા માંગતા હો તો ઇઝીલી તમે મેળવી શકો છો ત્યાર પછીનો ટોપિક છે બંધારણ તો મિત્રો બંધારણ આપણું મોટું છે તો તેમાંથી ઓનલી ત્રણ માર્કસનું પૂછાય છે બંધારણમાંથી ઓનલી ત્રણ માર્કસનું હતું જે બે હજાર માટે એટલો બધો આઈમપી નથી પણ તમે જો પોલીસની અને કોઈ બીજી બધી તૈયારી કરતા હો તો તેના માટે બંધારણમાંથી પ્રશ્નો પૂછાય છે તો તેના માટે પ્રિફર કરજો હું સ્પેસિફાઈ તમને રેવન્યુ તલાટી બે હજાર સોળમાં જે પેપર લેવાનું હતું તેના માટે કહું છું તેમાં ઓનલી ત્રણ માર્ક્સનું જ પૂછાણું હતું તો એમાં બી બહુ જ જે ઇઝી ઇઝી પ્રશ્નો જે છે તે પૂછાણા હતા તો આટલું હાઈ લેવલનું પૂછાતું નથી જેથી કરીને તમારે જે આટલી બધી હાઈ લેવલની તૈયારી કરવાની જરૂર નથી ત્યાર પછીનો કોમ્પ્યુટર તો કોમ્પ્યુટરમાંથી મિત્રો બે માર્ક્સનું પૂછાણું હતું કોમ્પ્યુટરમાંથી ઓનલી બે માર્ક્સનું પૂછાણું હતું અને તેમાં બી પ્રશ્નો એવા પૂછાય છે કે આપણે કોમ્પ્યુટરને આપણે રિફ્રેશ કરવા માટે કંઈ યુઝ થાય તો યુઝ થાય તેમજ સ્પેલિંગ ચકાસણી માટે કઈ યુઝ થાય તો એપ સેવન થાય તો આવા આવા પ્રશ્નો જે છે તે કોમ્પ્યુટરમાંથી વારે વારે પૂછાતા હોય છે તેના તે જ પૂછાય છે તો કોમ્પ્યુટરમાં આટલું બધું ડીપમાં જવાની જરૂર નથી પણ હાલ પૂરતો તમારી પાસે ટાઈમ હોય તો અહીં જે આ બંધારણ કોમ્પ્યુટર છે ઇતિહાસ છે અને આ યોજના છે આ બધા ટૉપિક તમારા એક્ઝામનો જે ટાઈમ છે તે એક્ઝામ લેવાની એક મહિનાની વાર હોય તે પહેલાં બધું કમ્પ્લીટ કરી નાખો ત્યાર પછી જે છે તે મિત્રો એક મહિનો મોડેલ પેપર જે આવે છે તે મોડલ પેપર હું ડેઇલી મૂકું છું આપણે એક્ઝામ આવવાનો ટાઈમ થાય ત્યારે મહિના દિવસ પહેલાં ડેઇલી મૂકું છું તો તે પેપર ડેઇલી કરો જેથી તમને ખ્યાલ આવશે કે તમને કેટલું આવડે છે અને તમે કેટલા કેટલા માર્ક્સ તમે મેળવી શકો છો ત્યાર પછીનો છે ઇતિહાસનો ટૉપિક તો ઇતિહાસની તો મિત્રો વાત જ નહીં કરવાની ઓનલી ટુ માર્ક્સનું પૂછાય છે ઓનલી ટુ માર્ક્સનું ઇતિહાસમાંથી પૂછાય છે ઇતિહાસ આપણે ઘસી ઘસીને મિત્રો હું જોઉં છું લાઇબ્રેરીમાં ઇતિહાસ ઘસી ઘસીને વાંચતા હોય છે તો ઇતિહાસની પાછળ બહુ ગાંડા ન થાવ ઇતિહાસમાંથી જે કોમન ક્વેશ્ચન જે છે તે જૂના વર્ષોમાં પૂછાણા છે તે ઓનલી પ્રિફર કરો જેથી કરીને આવનારી એક્ઝામમાં કોઈ એવા ક્વેશ્ચન રિલેટેડ આવીને તમે બે માસ તમે આસાનીથી મેળવી શકશો ત્યાર પછીનો છે પોઈન્ટ યોજના તો યોજના મિત્રો બે માસની પૂછાણી હતી યોજના જે છે તે હાલમાં કરંટમાં જે બી ઘટના ચાલતી હોય તેની યોજના હમણાં લોન્ચ કરી હોય સીએમએ કે પીએમએ તો તે યોજના તમારે કરવાની રહેશે જે જૂના વર્ષોથી ચાલતી હોય તે યોજના કરવાનો કોઈ મતલબ નથી હાલની જે ઘટના જે ચાલતી હોય તે યોજના કરી નાખો તો આસાનીથી યોજનામાંથી તમે બે માર્ક્સ તમે કરી શકશો તો મિત્રો આ રીતના જે સો માર્ક્સનું રેવન્યુ તલાટીનું પેપર હતું તે પૂછાઈ ગયું તો ફરી એકવાર કહી દઉં ગુજરાતી સાહિત્યમાંથી સોળ માર્ક્સનું પૂછાણ હતું ગુજરાતી વ્યાકરણમાંથી પંદર માર્ક્સનું ઇંગ્લિશ ગ્રામરમાંથી પંદર માર્ક્સનું ગણિતમાંથી તેર માર્ક્સ ત્યાર પછી એનો ચાર્ટ આપેલો છે ત્યાર પછી જોઈએ તો જનરલ નોલેજના પ્રશ્નો પૂછાણા બાર માર્ક્સના ભૂગોળના પાંચ માર્ક્સના વિજ્ઞાનના પાંચ માર્ક્સ અને કરંટ અફેર પાંચ માર્ક્સ પૂછાણું હતું ત્યાર પછી રિઝનિંગ રીઝનિંગ ચાર માર્ક્સનું હતું બંધારણ ત્રણ માર્ક્સનું હતું કોમ્પ્યુટર બે માર્ક્સનું હતું ઇતિહાસ બે માર્ક્સનું હતો યોજના પણ બે માર્ક્સ હતી તો ટોટલ મળીને આવી રીતના સો માર્ક્સનું પેપર હતું તો અહીં જે મેં ડેટા બનાવ્યો છે આ ડેટે ડેટા તમારી બુકમાં લખી લ્યો અને મિત્રો આ પ્રમાણે તમે ગઈકાલથી વ્યવસ્થિત તૈયારી શરૂ કરી દો કેમકે હજુ આપણે ફોર્મ ભરાવાના સ્ટાર્ટ નથી થયા તો હજી એક્ઝામ આવતા ચારથી પાંચ મહિના લાગી જશે એક્ઝામ આવતા તો જેથી કરીને તમારી સારી એવી તૈયારી જે છે તે તમારી થઈ જાશે મિત્રો તો તમને હજી બી મિત્રો આમાં કંઈ ડાઉટ હોય અને કંઈ તૈયારી કઈ રીતના કરવી તો અહીં મારો નંબર આપેલો છે તે નંબર પર તમે મેસેજ કે કોલ બી ગમે તે કરી શકો છો તે હું તમને ડિટેલમાં તમને કહી દઈશ કે કઈ રીતના તૈયારી કરવી તો મિત્રો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સુધી શેર કરજો જેથી કરીને તમે બાકીના થી ત્રણ મિત્રોને હેલ્પફુલ બની શકો અને આવા જ વિડીયો ડેઇલી મેળવવા ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરજો જેથી કરીને મારા બધા વિડીયોની અપડેટ્સ તમારા ફોન પર મળતી રહેશે તો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ